નાગપાંચમનો તહેવાર એ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે પવિત્ર દિવસે ભોળાનાથના પવિત્ર શ્રાવણ માસમાં આવે છે જેને લઈ ભક્તો શિવ મંદિરમાં નાગ અને ભોળા શંભુની પૂજા કરવા જતા હોય છે છે એવી કે આજના દિવસે ક્યાંય નાગ દેખા દેતો નથી અને ભાગ્ય કોઈને જોવા મળી જાય તો એ વ્યક્તિને ભાગ્યશાળી મનાય છે ત્યારે હિંમતનગરના નિકુલભાઈને નાગ સાથે એટલો બધો પ્રેમ છે કે તેઓ આ ઝેરી નાગને પોતાની વાતોમાં ફસાવીને પકડે છે અત્યાર સુધી તેમણે હજારો નાગ પકડ્યા છે અને પછી જંગલમાં છોડી આવે છે અને તેમના પાસે તમામ પ્રકારના સાપ અને નાગની માહિતી હોય છે. નાગ પંચમી છે આજે નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરતા હોય છે. નાગ છે આપણો મનુષ્ય જાતિનો એક મિત્ર છે કારણ કે નાગ જે ખેતીને નુકસાન કરતા ઉંદરો છે, બીજા કીટકો છે એનો શિકાર કરી અને આપણી ખેતીનું રક્ષણ કરતો હોય છે. એટલા માટે મનુષ્ય જાતિ નાગ પાચમની ઉજવણી કરતો હોય છે. નાગપંચમના દિવસે નાગ દેવતાનું પૂજન કરતા હોઈએ છીએ સાપ રેસ્ક્યુ કરતા સાપ પકડતા હોય એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતે પોતાનું અને જાહેર જનતાનું પણ ધ્યાન રાખવું જોઈએ ઘણી વખતે સાપ પકડવા જતા હોય છે સાપ પકડી અને પબ્લિક ભેગી થતી હોય બીજા માણસો ભેગા થતા એ વખતે પોતે જોશમાં આવી અને ફરીથી સાપ બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હોય છે આવા કિસ્સાઓમાં ઘણા તલોદમાં બીજા ઘણા ગામમાં સાપ પકડવાવાળા લોકોને સાપ આવા કિસ્સાઓમાં સાફ પકડવાથી સાપ કરડ્યાથી મરી જતાના કિસ્સા ઘણા બધા બનેલા છે અને સાફ કરડે તો તાત્કાલિક હોસ્પિટલ થઈ જવું જોઈએ હોસ્પિટલમાં જતા રહેશો સો ટકા સાફ કરવાથી બચી શકાશે મને પણ આજ સુધી છથી સાત વખત કોબરા બાઇટ થયેલા છે તો છતાં હું આપની સામે ઊભો છું એનું કારણ એક જ છે સાપ કરડે તમે દસથી પંદર મિનિટની અંદર એ દર્દીને હલા ચાલ્યા ચાલવા વગર એને સ્ટેચરાઈઝ કરી અને હોસ્પિટલ પહોંચાડો તો સો ટકા માણસનો જીવ બચી શકે છે સાપ કરડ્યો હોય તો મારું મંતવ્ય એવું છે કે કોઈ જગ્યાએ ઉતરાવા ના જશો કેમ કે ઉતરવાથી સાપનું ઝેર ઉતરતું હોતું નથી બિનજારી સાપ કરડ્યું અને કદાચ કોઈ જશો તમે તો એને મટી જતું હોય છે તે એના કારણે એવું લાગતું હોય છે કે મને સાફ ઉતરી જતો ખરેખર વાસ્તવમાં ઝેરી સાપ કરડવાથી ઉતરતો નથી સાપને દૂધ ના પીવડાવવું જોઈએ સાપ એ માંસાહારી જીવ છે એને દૂધ પીવડાવવાથી સાપ મરી જતો હોય છે એટલે મહેરબાની કરી કોઈ સાપે દૂધ પીવડાવશો નહીં મદારી લોકો સાપને પકડી અને પૂરી રાખતા હોય છે પૂરી રાખે અઠવાડિયે દસ દિવસ પંદર દિવસ સુધી એને કંડ્યામાં પૂરી રાખી પછી એને ભૂખ્યોને તરસ્યો રાખીને નાક પાંચમના દિવસે એ લોકો ખેલ બતાવવા જતા હોય છે ખેલ બતાવવાના નામે દૂધ પીવડાવવા નામે પૈસા ઉઘરાવતા હોય છે ખરેખર વાસ્તવમાં નાક કોઈ દિવસ દૂધ પીતો હોતો નથી માંસાહારી જીવ છે એટલે માંસાહારી જીવનો જો તમે દૂધ પીવડાવો તો સો ટકા એનું મૃત્યુ થાય છે